હરિઓમ બાળકો, આપણે ગુજરાતી વિષયમાં અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી, મૂળાક્ષરના જોડકા અને ચાલેલા મૂળાક્ષર આજે આપણે શીખવાના છે. તો ચાલો, ધોરણ છે આપણું જુનિયર કેજી. વિષય છે આપણો ગુજરાતી. કયો વિષય છે? ગુજરાતી. ગુજરાતી વિષયમાં આપણે આજે શીખીશું. આમ તો તમને આવડે છે, છતાં પણ ઘણી વખત છોકરાઓ ભૂલ કરતા હોય છે કે જોડકા જોડવાના હોય, ચોકડી કરવાની હોય તો ગમે ત્યાં લેટી કરીને જોડકા કરી દે, ચોકડી. તો ઘણી વખત વિદ્યાર્થી એટલું કરતા હોય છે કે દરેક મૂળાક્ષરમાં ચોકડી કરી દે છે. વારંવાર એટલે શીખવાડવું પડે કે તમને સરળતાથી આવડે અને જલ્દી આવડે. તો ચાલો, સૌ પ્રથમ આપણે જોઈએ કે માગ્યા મુજબ લખો. એટલે મૂળાક્ષરના જોડકા આપણે જે ગણપતિના ગથી દડાના દ સુધીમાં ઘણા બધા શીખ્યા છે, પણ એ પછીનો જે આપણો કોર્સ છે બીજા સત્રનો, એમાંથી આપણે લઈશું. મૂળાક્ષરના જોડકા એટલે કે આ જોડકાને આપણે જે મૂળાક્ષર છે એની સામે આપણે એને જોડવાના છે. તો પહેલો મૂળાક્ષર કયો છે? ઘરનો ઘ. તો આ બાજુ આપણે શોધવાનો એ ઘરના ઘની સામે લીટી કરવાની. ઘરના ઘને આખી લીટી છે, ધજાના ધને અડધી લીટી. પછી કયો મૂળાક્ષર છે? છત્રીનો છ. અહીંયા શોધવાનો એ છત્રીના છ ઉપર લીટી. બહુ ધ્યાનથી જોવાનું અને શીખવાનું છે, જેથી કરીને આ લેસન તમારે જાતે કરવાનું છે. ઘરના કોઈ સભ્યની આમાં તમને જરૂર પડે નહીં. પણ શું કરવાનું કે આ બંને વસ્તુ પેનથી લખાવવાની અને પછી પેન્સિલથી તમારે જોડકા જોડવાની. ધજાનો ધ આ બાજુ આપણે શોધવાનો તો ક્યાં છે? આ ધજાનો ધ. લસણનો લ, લક્ષણીનો લ અહીંયા છે સામે લીટી. એના પછી શું છે? વહાણનો વ, વરસાદનો વ. તો આ છે મૂળાક્ષરના જોડકા. વ્યવસ્થિત ઘરનો ઘ એની સામે ઘરનો ઘ જોવાનો અને પછી આપણે લીટી કરવાની. ઘણી વખત શું થાય છે વિદ્યાર્થીઓને એવું થઈ જાય કે મને આવડે છે,
જોડવાના છે ને લીટી જ કરવાની છે ને ગમે ત્યાં લીટી કરી દે પછી એ તમારું ખોટું પડે. લેસન કરવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નહીં. મૂળાક્ષર જોવાનું અને પછી આપણે લીટી કરવાની. હવે આપણે મૂળાક્ષરના જોડકા જોયા છે. હવે આપણે કરવાનું છે કે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. તો ચાલો શું છે અલગ પડતા મૂળાક્ષર પર ચોપડી કરો એટલે કે જે મૂળાક્ષર અલગ પડે છે એના ઉપર આપણે ચોપડી કરવાની. અલગ પડતા મૂળાક્ષર પર ચોપડી કરો એટલે કે જે મૂળાક્ષર અલગ પડે છે એના ઉપર ચોપડી. તો ધજાનો ધ ત્રણ વખત છે. આ ઘરનો ઘ એના ઉપર આપણે શું કરવાનું ચોપડી કરવાની કારણ કે એ ધજાનો ધ નથી. લ લ લ લસણનો લ છે તપસણીનો લ છે ને ના શું છે છત્રીનો છ લસણનો લ નથી લખોટીનો લ નથી એટલે એના ઉપર ચોકડી. વાસણનો વ વહાણનો વ વરસાદનો વ અહીંયા તો તલવારનો ત છે તો શું આવશે એના ઉપર ચોકડી. પછી શું છે આ કબૂતરનો ક કબાટનો ક કમળનો ક આ તો ડમરૂનો ડ છે તો એના ઉપર ચોકડી. અને છેલ્લે છે હરણનો હ હવાનો હ હનુમાન દાદાનો હ તો આ તો શું છે ફટાકડાનો ફ છે હરણનો હ તો છે ને તો એના ઉપર ચોકડી. તો આ છે અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. અને હવે આપણે જોઈશું આપણા ચાલીના મૂળાક્ષર. તમને થશે કે મેં પહેલાથી જ શીખવાડે છે ગણપતિના ગ્રથી દડાના દસ સુધીના મૂળાક્ષર પણ જરૂરી છે. આવડી ગયું હોય અને તો પણ આપણે સતત શીખતા રહીએ લખતા રહીએ તો આપણાને લખવાનું પણ મજા આવે આપણા અક્ષર પણ સારા નીકળે અને એ ટેવ આપણે કાયમી પાડવાની છે કે પહેલાથી જ અક્ષર સારા હોવા જોઈએ. તો ચાલો સૌ પ્રથમ આપણે જે મૂળાક્ષર આમ જોવા જઈએ ને તો હવે કપ્પાની થોડી જ વાર છે થોડા દિવસો છે પછી આ રીતે આખો કપ્પો આપણે શીખીશું.
પછી આપણા ચાલેરા મોડાવશો અને એને આપણે આંગળે રાખીને વાંચન કરવાનું છે, જેથી કરીને તમને શબ્દ પણ સરળતાથી આવડી જાય. ઘણી વખત ભૂલ પડે છે, પ ગ લખ્યું હોય ને તો વિદ્યાર્થી ગ પ લખે અને શબ્દમાં ઘણી બધી ભૂલો કરે, વાંચન પણ વ્યવસ્થિત ના આવે. માટે આ સતત આપણે દરરોજ વાંચીએ છીએ, દરરોજ બોલીએ છીએ કે જેથી કરીને તમને પણ મૂળાક્ષરની પાકી ઓળખ થઈ જાય. તો ચાલો, ગ ગણપતિ નો ગ, મ મરચા નો મ, જ જલેબી નો જ, ન નખ નો ન, ર રથ નો ર, સ સસલા નો સ, ચ ચમચી નો ચ, શ શંકર ભગવાન નો શ, પ પ ગ નો પ, ટ ટામેટા નો ટ, થ થળ નો થ, દ દફતર નો દ, ઘ ઘર નો ઘ, છ છત્રી નો છ, ધ ધનુષ નો ધ, લ લપસણી નો લ, વ વરસાદ નો વ, ત તડબૂચ નો ત, ડ ડબ્બા નો ડ, ક કબૂતર નો ક, ફ ફળ નો ફ, હ હવા નો હ, ઢ ઢોલ નો ઢ, અને ઠ ઠળિયાનો. આ મૂળાક્ષરને દરેક ચિત્રોથી અલગ અલગ રીતે બોલવાના, જેથી કરીને વર્કશીટમાં મેમ તો હનુમાન દાદા કહેતા હતા, તો બીજું કોઈ ચિત્ર મૂક્યું હોય તો તમને પછી ના આવડે એવું થાય ને. હનુમાન દાદાનો હ, હવાનો હ, હરણનો હ, તો મેં તમને હનુમાન દાદાનો હ શીખવાડ્યો હોય, એની અંદર હરણ મૂક્યું હોય ચિત્રને તમારે લખવાનું હોય, તો તમે તો શું કહો કે મેં તો હનુમાન દાદાનો હ શીખવાડ્યો છે, હરણનો હ શીખવાડ્યો હોય અને હનુમાન દાદાનું ચિત્ર મૂક્યું હોય તો તમને એમ થાય કે મેં તો હરણનો હ કહેતા હતા, આ તો હનુમાન દાદા છે. એટલે સ્વાધ્યાય પોથીમાં શરૂઆતથી, એટલે કે ગણપતિના ઘરથી જ દરેક ચિત્ર ડાબી બાજુ આપેલા છે, એની નીચે આંગળી રાખીને આપણે ચિત્રને મૂળાક્ષર સાથે બોલવાના. ગ પછી મ પછી જ, ન ર, એ દરેક મૂળાક્ષરને આપણે વાંચવાનું હોય, આંગળી રાખીને ચિત્ર સાથે સાથે મૂળાક્ષરની ઓળખ થઈ જાય. ક્યારેક શું થાય કે શરબતનો શ, એટલે તમને ગ્લાસનું ચિત્ર આપ્યું હોય શરબત, પણ ક્યારેક શંકર ભગવાન મૂક્યા હોય, શંખ મૂક્યું હોય, તો તમને શું થાય કે મેમે તો એવું શીખવાડ્યું છે શરબતનો શ, તો શંકર ભગવાનનો શ, શરણાઈનો શ, એ પણ આવે ને. તો આપણે ક્યાંય અટવાઈ ના જઈએ, આપણે ક્યાંય ભૂલ ના થાય, માટે સ્વાધ્યાય પોથીમાં દરરોજ આપણે ચિત્રને મૂળાક્ષર સાથે બોલવાના, જેથી કરીને વર્કશીટમાં, નોટ ચોપડી પેપર કોઈમાં પણ ગમે ત્યારે ચિત્ર બદલાય ને તો તમે અપસેટ ના થઈ જાઓ, તમને અઘરું ના પડે. તો ચાલો આજે હવે આપણે મૌખિકમાં શાકભાજીના નામ જોવાના છે ડિજિટલ વિડીયોમાં. તો ચાલો, બાળ દોસ્તો આ શું છે? બરાબર છે, બટાકા છે. આ ચિત્રની અંદર બટાકા છે. હવે ધ્યાનથી તેનો રંગ જુઓ. તેનો રંગ નથી પીળો
કે નથી બદામી આને આછો બદામી રંગ કહેવાય બટાકામાંથી કાકડી અને વેફર બનાવી શકાય તેની ચકરી પણ બને છે બટાકાની વિવિધ વાનગીઓ બનાવાય છે આ બટાકા લોકો માટે કેટલા લાભદાયક છે તમને ખબર છે મને એમ કહો બાર દોસ્તો બટાકા ક્યાં ખાય સાચી વાત બટાકા જમીનમાં ઉગે જમીનમાં કયા કયા શાક ઉગે એ જરા જાણી લઈએ આપણે જો આ રહ્યું એનું ચિત્ર લસણ ડુંગળી ગાજર મૂળા કેટલા શાકભાજી એવા હોય છે જે વેલા ઉપર થાય છે હા તેમના નામ તમારે જાણવા છે ને સારું 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 જો આ ચિત્ર ધ્યાનથી જોજો આ છે વેલા પર થતા શાકભાજી એનું નામ કહું દૂધી કાકડી તુરિયા ગલકા પરવળ હા પરવળ ભાવે છે અરે વાહ પરવળ પણ ભાવે છે પરવળ કારેલા ટીંડોળા પાપડી બસ આવા બધા શાક વેલા ઉપર થાય હવે બધામાંથી વધારે કયું શાક ભાવે ટીંડોળા સારું અને આ બધામાં કયું શાક સૌથી કડવું લાગે અચ્છા તો મોટા ભાગે કારેલા કોઈને નથી ભાવતા હોતા બહુ કરવા લાગે છે કેમ કારેલા સાથે કડવા પણ ગુણકારી પણ હોય છે જે કારેલા ખાય તેને તાવ ના આવે આ વાત દોસ્તો વાત દોસ્તો બટાકાની સાથે કારેલાનું શાક પણ ખાજો હો ખાશો ને હા તમે મને નક્કી કરો કારેલાનું શાક ખાવું છે કે પછી તાવ આવે ત્યારે ડૉક્ટરની ગોળીઓ ખાવી છે સારું 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 બાળમિત્રો કેટલાક શાક છોડ પર થતા જોવા મળે છે હા હવે ખ્યાલ આવ્યો કેટલાક વેલા ઉપર થાય કેટલાક શાક જમીનમાં થાય અને કેટલાક છોડ ઉપર જોવા મળે આપણે એવા શાકની ઓળખ મેળવી નહીં હા સમજાવવા આ રહ્યો નમૂનો આ છે ચિત્ર બરાબર છોડ ઉપર થતા શાક છે ભીંડા ટામેટા રીંગણા કોબી ફુલાવર મરચા ચોળી ફટાણા વગેરે બાળ મિત્રો તમને ટામેટા ભાવે કે સારું ત્યારે આપણે ભાજીનું નામ પણ જાણી લઈએ જુઓ આ છે ભાજી મેથીની ભાજી પાલકની ભાજી પણ હોય પછી નાળિયેરની ભાજી કોથમીરની ભાજી વગેરે તો બાળ દોસ્તો કેટલાક શાક કાચા પણ ખાઈ શકાય
હવે એવા શબ્દનું નામ આપણે જાણી લઈએ. કાચો કચ્છો હોય ને એવા સાંભળજો, જેમ કે ડુંગળી, ટામેટા, કોબી, કાકડી, ગાજર, મૂળા, મરચા. હા, આ બધી વસ્તુ આપણે કાચી કહી શકીએ. હા દોસ્તો, આ શાકભાજીના આકાર જો, મોટાભાગના શાક ગોળ કે લંબગોળ હોય છે, જેમ કે ટામેટા, બટાકા, રીંગણા, કોબી, કોળું, ડુંગળી, સુરણ, રતાળું છે. આ બધા ગોળ છે કે નહીં? આ બધા આકારમાં ગોળ કે લંબગોળ છે, બરાબર? તો વળી કેટલાક શાક આકારમાં લાંબી સોટી જેવા પણ હોય છે, લાંબી સોટી જેવા, જેમ કે ભીંડા, વંત્યા. પછી મરચા, ગુવાર, ચોળી, દૂધી, કાકડી, તુરિયા, વટાણા, પરવળ, ગલકા, કારેલા, ટીંડોળા, ગાજર, મૂળા અને શક્કરિયા. કેટલા બધા શાક છે ને? આ બધા શાક લાંબી સૂટી જેવા હોય છે, શીન રૂપે જોવા મળતા શાક છે. ચોળી, ગુવાર, ભીંડા, મરચા, સરગવો. સરગવો ખાધો છે? આ શું હોય કે આપણા ઘરે મમ્મી છે ને, બેસન સાથે અંદર સરગવો નાખી નાખીએ ને બનાવે, બરાબર? ચૂસી ચૂસીને ખાવાનું, એમાં ખૂબ તત્વ. પછી પાપડી, વટાણા. તો બાળ મિત્રો, શાકભાજીના સ્વાદ પણ અલગ અલગ લાગે છે. જેમ કે મરચું કેવું લાગે? સારું સારું સારું. કારેલા સ્વાદ કેવા લાગે? ગાજર સ્વાદે કેવા લાગે? ગળ્યા. અને ટામેટા કેવા લાગે? મરચા સિવાય બીજા બધા શાક તીખા લાગે કે ના લાગે? છે. બરાબર. તો આદુ, લસણ, ડુંગળી ત્રણ એવા શાક છે જે મરચાની જેમ તીખા લાગે, બરાબર? મીઠી સ્વાદ કેવી હોય? મોટા ભાગના શાકભાજી રંગે લીલા હોય છે, ખબર છે? કેટલાક શાક રંગમાં જુદા પણ મળે છે, જેમ કે ટામેટા. કાચા ટામેટા છે ને, રંગે આછા લીલા કે પીળા હોય છે, અને પાકે ત્યારે લાલ બને છે. સુરણ આછા લાલ રંગનું હોય છે. ડુંગળી જોયો? ડુંગળી છે ને લાલ કે ધોળી હોય છે, અને વંત્યા જાંબલી રંગનું હોય છે. હા, વંત્યા જાંબલી રંગનું, તો વળી શક્કરિયા રાતા રંગનું. તો બાળ દોસ્તો, આ તમામ શાકભાજીમાં રાજા કોણ તમને ખબર છે?
વેરી ગુડ બટાકા શાકભાજીનો રાજા કહેવાય કેમ કે તમે બટાકાને ગમે ત્યારે ગમે તે શાક જોડે કહી શકો અને બટાકા બધા જ લોકોને વાળો પણ દોસ્તો શાકભાજીમાંથી શરીરનું પોષક તત્વ મળે છે જે ખાય શાક તે પાડે મોટી હા જે ખાય શાક તે પાડે મોટી હા ફરી જે ખાય શાક તે પાડે મોટી હા જે ખાય શાક તે પાડે મોટી હા જે ખાય ભાજી તેની તબિયત રહે તાજી જે ખાય ભાજી તેની તબિયત રહે તાજી હવે તમારી પરીક્ષાનો સમય થઈ ગયો છે હવે તમને હું 5 સવાલ કરીશ શાકભાજી વિશે તમારે એના વિચારીને જવાબ આપવાનો બરાબર ઓકે તે કાચું ખવાય પછી સ્વાદે તીખું લાગે બરાબર સાંભળજો સ્વાદે તીખું લાગે આ ત્રણમાંથી શું રતાળું ડુંગળી કે કાકડી વેરી ગુડ તે છોડ પર થાય ભીંડા બટાકા કે દૂધી છોડ પર દાય સાંભળી ગયું હા તે રંગે લાલ હોય પરવળ પટાણા કે ટામેટા ટામેટા રંગે લાલ હોય અને 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 જો કાચા હોય તો લીલા કે પીળા બરાબર તે જમીનમાં થાય સુરણ ટામેટો કે કોબી એકદમ સાચું પાંચે પાંચ સવાલ બાળકો આમાંથી આપણને જાણવા મળ્યું ભાઈ કે શાક હંમેશા ખાવા જોઈએ પોષક તત્વો એટલે કે શરીરને પૂરતા જે વિટામિન્સ જોઈએ તે આપણને લીલા શાકભાજીમાંથી મળે છે કદાચ તમને ઘણા શાક નહીં ભાવતા હોય ખાલી બટાકાનું ભાવે અને ફ્લાવરનું ભાવે ને બધું પણ ના આપણે દરેક શાક ખાવાના મમ્મી જે શાક બનાવે બધા ખાવાના અને તમે જુઓ કે શાકભાજી ખાવાથી આપણા શરીરને પૂરતા વિટામિન્સ મળી રહે છે કે જે અમુક શાક કાચા આપણને ભાવે અત્યારે તો શિયાળાનો સમય છે ગાજર બીટ કાકડી ટામેટા મૂળો આ બધું જ બજારમાં મળે છે બંને ટાઈમ ખાવાનું રાખો રમતા રમતા પણ ખાઈ શકાય બીટ કેવું લાલ હોય છે એ આપણા શરીરમાં જે લોહી છે એ વધારે એનો રંગ પણ આપણો લાલ થાય આપણે કાચા જે સલાડ આપણે કહીએ છીએ બીટ કાકડી ગાજર ટામેટા કોબી આ બધું જ કાચું ખાઈ શકાય તમારે પણ એ રમતા રમતા ખાવાનું બીજું કે અત્યારે શિયાળો ચાલે છે શિયાળામાં મેથીની ભાજી પાલકની ભાજી કદાચ તમને શાક ના ભાવે પણ છતાં આપણે ખાવાનું સારું હોય છે શરીર માટે જરૂરી છે તો લીલા શાકભાજી દરેકે ખાવાની ટેવ પાડવી જોઈએ
જે શરીર માટે જરૂરી છે, પૂરતા પોષક તત્વો એમાંથી આપણને મળી રહે છે. તો ચાલો આજે આટલું. હરિ ઓમ.